બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાના ખેડૂતો અને જનતાની સમસ્યાઓને લઈને આજરોજ પ્રાંત કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ માંગણીઓ જેવી કે ખેતીની જમીન રીસર્વે કરવા, એરંડાના પાકમાં નુકસાનીની સર્વે કરાયું છે જેનું ચૂકવણું કરવા, તાલુકાના 97 ગામોને સિંચાઈ માટે પાણી આપવા બજેટમાં જોગવાઈ કરવા, નીચાણવાળા વિસ્તારની જમીનમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સર્વે કરી સહાય ચૂકવવા, થરાદ સિવિલને મલ્ટીનેશનલ હોસ્પિટલ બનાવવામાં આવે, થરાદમાં GIDC આપવામાં આવે, શુદ્ધ પાણી પીવા માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવે, રોડ રસ્તાના અધૂરા કામો પૂરા કરવામાં આવે, તાજેતરમાં રવિ પાકોમાં થયેલ મોલો મચ્છી લીધેલ થયેલ નુકસાનનું વળતર આપવા, પશુઓમાં રોગને લઈને ખેડૂતોના પશુઓના મોતનું સર્વે કરી વળતર આપવાની માંગ, થરાદ ધાનેરા રોડ પર સ્થાનિક લોકોને ટોલ નાકા પર ટેક્સમાંથી મુક્તિ આપવા સહિત અનેક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેડૂતો અને લોકોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી હતી. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમારા મુકુંદ વાસનીજીની સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાતમાં કારોબારીઓની બેઠકો ચાલી રહી છે. એ ભાગરૂપે મને થરાદમાં પણ નિમણૂક કરીને થરાદમાં આવવાનું થયું. થરાદમાં આજે અનેક માગણીઓના સૂર ઊભા થયા. એ પૈકીના માન્ય પ્રાંતશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. એમાં અનેક પ્રકારની માગણીઓ પણ હતી. કોઈ રોડનો પ્રશ્ન હોય, કોઈ ટોલ ટેક્સનો પ્રશ્ન હોય, કે પછી અત્યારે જે પ્રકારે દૂધસાગર બનાસ ડેરી અને બનાસ ડેરીનો અંદરે પૂરતો સંચાલન, અહીંયા ઢોર વખોર જે પ્રમાણે મરી રહ્યું છે, એક એક ગામમાં 100-100, 50-50 જે ઢોર મરી રહ્યા છે, એમને વળતર કઈ રીતે મળે, નાના ખેડૂતને વળતર કઈ મળે, પશુપાલકોને વળતર કઈ મળે, આવા અનેક મુદ્દાઓ સાથે અમે આજે પરાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને એમાં જે પ્રકારે જે વળતર તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી આપે, જીરાનો પાક પણ નિષ્ફળ ગયો છે આ વાદળછાયા વાતાવરણમાં અંદર. આ ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરવાવાળી સરકાર અહીંના અધ્યક્ષશ્રી હોવા છતાંય આ વિસ્તાર કેમ વંચિત રહ્યો છે, એમનો વિસ્તાર હોવા છતાંય કેમ વંચિત રહ્યો છે, એમને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂતોને લોકોને તાત્કાલિક ધોરણે વળતર મળે એવી સરકાર પાસે અપેક્ષા.